આ વિડિયોમાં હું આપને નકારાત્મક સંખ્યાઓનો પરિચય આપીશ અને તે વધતા અને બાદ કરતા પણ શીખીશું, અને જ્યારે તમે આને પહેલી વાર જોશો તો તે ખૂબ રહસ્યમય અને ઊંડી વસ્તુ જણાશે. જ્યારે આપણે ગણતરી શીખીએ છીએ તો સકારાત્મક સંખ્યાઓ વાપરીએ છીએ, તો નકારાત્મક સંખ્યાઓનો મતલબ શું? આપણે જ્યારે વિચારીએ તો ખ્યાલ આવે કે નકારાત્મક સંખ્યાઓની ભેટ આપણને રોજબરોજની જિંદગીમાં થતી હોય છે. તો હું તમને થોડાક દાખલા આપું છું, પણ દાખલા આપવા પહેલા ટૂંકમાં નકારાત્મક સંખ્યા એ સંખ્યા છે જે શૂન્ય કરતા ઓછી હોય, શૂન્ય કરતા ઓછી. અને જો તમને વિચિત્ર લાગે તો તેને એક અલગ દ્રષ્ટિકોણથી વિચારીએ. જો આપણે તાપમાન માપતા હોઈએ અને તે સેલ્સિયસ અથવા ફેરનહીટમાં હોઈ શકે તો તેને સેલ્સિયસમાં માપીએ છીએ, અને હું અહીંયા એક માપપટ્ટી દોરું છું જેના દ્વારા આપણે તાપમાન માપીશું. અને ધારો કે આ 0 ડિગ્રી સેલ્સિયસ છે, આ 1 ડિગ્રી સેલ્સિયસ છે, આ 2 ડિગ્રી સેલ્સિયસ, 3 ડિગ્રી સેલ્સિયસ. હવે ધારો કે એક ખૂબ ઠંડા દિવસે હાલ 3 ડિગ્રી સેલ્સિયસ છે, અને કોઈ ભવિષ્યની આગાહી કરી એવું જણાવે છે કે તે દિવસના આવનાર દિવસે 4 ડિગ્રી ઠંડી વધશે, તો ઠંડી કેટલી હશે અને તમે તેની રજૂઆત કઈ રીતે કરશો? તો જો ફક્ત 1 ડિગ્રી જેટલી ઠંડી વધે તો તે 2 ડિગ્રી હશે, પણ આપણને ખબર છે કે 4 ડિગ્રી ઠંડી વધવાની છે. જો ઠંડી 2 ડિગ્રી વધશે તો તે 1 ડિગ્રી હશે, અને 3 ડિગ્રી વધશે તો તે 0 ડિગ્રી હશે, પણ અહીંયા 3 કરતાય વધુ એમ 4 ડિગ્રી ઠંડી વધે છે. તો આપણે 0 કરતા 1 સ્તર નીચે જવું પડશે. આપણને 0 કરતા 1 સ્તર નીચે જવાથી, અને આ 0 કરતા નીચેનું સ્તર તે નકારાત્મક 1m ઋણ 1 છે. તો જેમ માપપટ્ટીની જમણી બાજુએ 0 થી આગળ જાઓ તો સકારાત્મક સંખ્યા વધે, અને માપપટ્ટીની ડાબી બાજુએ જાઓ તો નકારાત્મક 1, ત્યારબાદ નકારાત્મક 2, પછી નકારાત્મક 3, તે પ્રમાણે આગળ વધીએ તો તમને મોટી નકારાત્મક સંખ્યા મળશે. પણ એક વાત સાફ કરી દઉં કે નકારાત્મક 3 એ નકારાત્મક 1 કરતા ઓછી સંખ્યા ગણાય. નકારાત્મક 3 એ હવામાં રહેલ ગરમીના હિસાબે નકારાત્મક 1 કરતા ઓછી છે. ઠંડી વધુ તેમ તાપમાન ઓછું. તો હજી વધુ સ્પષ્ટતા કરીએ તો નકારાત્મક 100 એ નકારાત્મક 1 કરતા ઘણી ઓછી સંખ્યા છે. તો 100 અને 1 તરફ તમે જોશો અને કહેશો કે 100 એ 1 કરતા મોટી સંખ્યા છે, પણ જો વિચાર કરો તો નકારાત્મક 100 એટલે કે તેમાં કંઈક ઓછું છે, નકારાત્મક 100 એટલે કે તેમાં ગરમી ઓછી છે, અને તે પ્રમાણે અહીં નકારાત્મક 1 કરતા ઓછી ગરમી છે. અહીં બીજો દાખલો લઈએ કે મારા બેંક ખાતામાં આજે મારી પાસે $10 છે. હું બીજા રંગમાં દર્શાવું છું, તો સમજો મારી પાસે $10 છે. આજે મારી પાસે $10 છે અને હું ખૂબ ખુશ છું કે મારી પાસે $10 છે, અને હું જઈને તે ખર્ચ કરું છું. સમજો કે હું બહાર જઈને $10 ખર્ચી આવું છું, અને મારી બેંક ખૂબ સારી છે તેમ જો સમજીએ તો તે મને મારી પાસે છે તેટલાથી વધુ પૈસા ખર્ચ કરવા દે છે, એટલા પૈસા કે જેટલા ત્યાં નથી. અને મેં જો $30 ખર્ચી દીધા તો મારું બેંક ખાતું કેવું દેખાય? હું અહીંયા એક માપપટ્ટી દોરું છું અને તમે તરત કહેશો કે મારે બેંકને પૈસા આપવાના થાય, તો હું તેને અહીંયા લખું છું. તો આવતીકાલે મારા બેંક ખાતામાં, અને તમે અહીંયા કહેશો કે મારી પાસે $10 છે અને હું $30 ખર્ચું છું, તો $20 ક્યાંકથી આવ્યા હોવા જોઈએ, અને તે $20 બેંકમાંથી આવ્યા છે, અને હું હવે બેંક પ્રત્યે $20નો ઋણી છું. અને હવે મારું બેંક ખાતું દેખાડશે કે મારી પાસે, હું કહું તો 10 બાદ 30, જે ખરેખર નકારાત્મક $20 થાય, અને મારા બેંક ખાતામાં આવતીકાલે નકારાત્મક $20 હશે. અને નકારાત્મક $20નો અર્થ એ છે કે હું બેંકનો ઋણી છું, જે પૈસા મારી પાસે ક્યારેય હતા જ નહીં, અને આ વિરુદ્ધ દિશામાં જાય છે. અહીંયા મારી પાસે ખર્ચવા માટે કંઈક છે ને હું કોઈનો ઋણી નથી, જ્યારે મારા બેંકમાં $10 છે. મારી પાસે $10 છે જે હું ખર્ચ કરી શકું છું, અને અચાનક હું વિરુદ્ધ દિશામાં છું જ્યાં હું બેંકનો ઋણી છું. અને અહીંયા આપણે માપપટ્ટી વાપરીએ તો આપણને થોડું સમજાશે. તો આ 0 છે, હું $10થી શરૂઆત કરું છું અને $30 ખર્ચું છું, એટલે કે હું 30 પગલા ડાબી તરફ જઈશ. જો હું 10 પગલા ડાબે જાઉં, જો મેં ફક્ત $10 ખર્ચ કર્યા હોય તો હું 0 પર આવી જાઉં, જો હું હજી $10 ખર્ચું તો હું નકારાત્મક 10 પર આવી જાઉં,
અને ત્યારબાદ જો હું $10 ખર્ચું તો હું આવી જઈશ નકારાત્મક 20 પર. જો દરેક અંતરે હું $10 ખર્ચું છું, હું શૂન્ય પર છું, ત્યારબાદ બીજા $10 હું નકારાત્મક 10 અને બીજા $10 એટલે હું નકારાત્મક 20. તો આ કુલ અંતર જમણી બાજુએ જઈએ તો મેં કેટલો ખર્ચ કર્યો? મેં ખર્ચ કર્યા $30. તો સામાન્ય રીતે જો ખર્ચ એટલે કે તમે બાદ કરો અથવા ઠંડી વધે છે અને તમે માટપટ્ટીની ડાબી બાજુએ જાઓ ત્યારે સંખ્યા ઊંચી થતી જાય છે અને આપણને ખ્યાલ આવશે કે તે શૂન્ય કરતા પણ ઊંચી થઈ શકે છે. તે નકારાત્મક 1, નકારાત્મક 2 અને તે નકારાત્મક 1.5, 1.6 પણ હોઈ શકે છે. જેટલું તમે ઓછું કરો તમારી સંખ્યા તેટલી જ નકારાત્મક, અને જો તમે વધતા કરો અને જો મને પગાર મળે તો હું માપપટ્ટીની જમણી બાજુએ હોઈશ. હવે આને જવા દઈએ અને આપણે થોડા ગણિતના દાખલા લઈએ અને વિચાર કરો કે જો હું 3/4 કરું, ધારો કે 3/4 કરું, તો અહીં એકવાર તાપમાન માટે જોયું તેમ થશે. આપણે 3 થી શરૂ કરી તેમાંથી 4 બાદ કરીશું તો આપણે 4 પગલા ડાબે જઈશું. આપણે જઈશું 1, 2, 3, 4, તો આપણે પહોંચ્યા નકારાત્મક 1 પર. અને જેમ તમે આવું કરતા જશો તો તમને વધુ ખ્યાલ આવશે કે નકારાત્મક સંખ્યા શું છે. થોડાક વધુ દાખલા જોઈએ. સમજો કે 2/8. આપણે હજી બીજી રીતે આવનાર વિડીયોમાં જોઈશું, પણ હંમેશા માપપટ્ટીને ધ્યાનમાં રાખો. અહીંયા શૂન્ય છે, આપણે વધતા કરીએ છીએ. હું અહીંયા થોડી જગ્યા છોડીશ તો શૂન્ય અહીંયા છે. હવે ઉમેરીએ 1, 2. જો આપણે 8 બાદ કરવા માંગીએ છીએ તો આપણે 8 પગલા ડાબે જવાનું છે. તો આપણે 1 પગલું ડાબે જઈએ, 2 પગલા ડાબે. તો આપણે 2 પગલા ડાબે જઈએ તો શૂન્ય પર આવી જઈએ છીએ. તો હવે આપણે કેટલા પગલા ડાબે જઈશું? આપણે 2 પગલા ડાબે જઈ ચૂક્યા છીએ. તો 8 પગલા માટે હવે આપણે 6 પગલા ડાબે જવાનું. તો આપણે જઈશું 1, 2, 3, 4, 5, 6 પગલા ડાબે. તો હવે આપણે ક્યાં પહોંચ્યા? આ શૂન્ય, આ નકારાત્મક 1, આ નકારાત્મક 2, નકારાત્મક 3, નકારાત્મક 4, નકારાત્મક 5, નકારાત્મક 6. તો 2/8 એટલે નકારાત્મક 6. અહીંયા 2/2 કરશો તો શૂન્ય થશે, તેમજ 8 બાદ કરો તો બીજા 6 તમારે બાદ કરવાના થાય. તો આપણે પહોંચીશું નકારાત્મક 6, શૂન્યની નીચે 6 પગલા. ચાલો હું હજી એક દાખલો લઉં અને આ તમારા માટે થોડુંક જુદો હશે, પણ સમજ પડી જવી જોઈએ. આપણે લઈએ, હું આ અલગ રંગમાં કરીશ. હું લઉં છું નકારાત્મક 4/2. તો અહીંયા આપણે એક નકારાત્મક સંખ્યાથી શરૂઆત કરીશું અને તેમાંથી બાદ કરીશું. અને આમાં જો ગૂંચવણ થાય તો યાદ રાખો માપપટ્ટી. તો અહીં શૂન્ય છે, આ છે નકારાત્મક 1, નકારાત્મક 2, નકારાત્મક 3, નકારાત્મક 4. તો અહીંથી આપણે શરૂ કરીશું. હવે આ 4 માંથી 2 બાદ કરીશું તો 2 પગલા ડાબે જઈશું. 1 પગલું ડાબે જઈએ તો નકારાત્મક 5 પર આવીએ. હજી 1 બાદ કરીએ તો આપણે પહોંચીશું નકારાત્મક 6 પર. તો આ છે નકારાત્મક 6. ચાલો હજી એક રસપ્રદ વસ્તુ કરીએ, નકારાત્મક 3 થી શરૂ કરીએ. તો આપણી પાસે નકારાત્મક 3. હવે આમાંથી બાદ કરવાને બદલે ચાલો વધતા કરીએ, 2 વધતા કરીએ. તો આપણે માપપટ્ટી પર ક્યાં છીએ? આપણે શરૂ કરીએ છીએ નકારાત્મક 3 થી અને તેમાં 2 વધતા કરીએ છીએ તો આપણે જમણી બાજુએ ચાલવાનું છે. તો 1 વધતા કરો તો તે થશે નકારાત્મક 2. પણ જો હજુ 1 વધતા કરો, જે આપણે કરીશું, તો તમે પહોંચશો નકારાત્મક 1 પર. તો નકારાત્મક 3/2 તે નકારાત્મક 1 થાય. અને તમે જોઈ શકો છો કે આ મૂળભૂત રીતે વત્તા અને બાદ વાળી જ ગણતરી છે. જો આપણે નકારાત્મક 1 પર શરૂ કરીએ અને 2 બાદ કરીએ તો નકારાત્મક 3 મળશે. અહીંયા એક રીતે ઊંધું થાય છે. નકારાત્મક 3/2 આપણને અહીં પહોંચાડશે નકારાત્મક 1 પર. તો અહીં જોયું તેમ જો તમે નકારાત્મક 1 થી શરૂ કરો, અહીંયા 2 બાદ કરો અને 2 પગલા ડાબે પહોંચો તો તમે નકારાત્મક 3 પર પહોંચો. તો હવે તમને ખ્યાલ આવ્યો હોવો જોઈએ કે નકારાત્મક સંખ્યાઓના વધતા અને બાદની ગણતરી એટલે શું. પણ આપણે આવનાર વિડીયોમાં હજી ઘણા દાખલા જોઈશું અને જોઈશું કે નકારાત્મક સંખ્યાઓને બાદ કઈ રીતે કરી શકાય.